हेलो एवरीवन, धोरण 11 ना विद्यार्थी मित्रों केम छो? रोजे रोजनू लेसन करी लेता हसो एवी अपेक्षा साथे आगळ वधू तो आगला लेक्चर नी अंदर आपणे पोस्ट ऑफिस पाठ शुरू कर्यो हतो अने आ पोस्ट ऑफिस पाठना लेखकनुं नाम गौरीशंकर गोवर्धनराम जोशी जेनुं उपनाम छे धूमकेतु। तो एनी नवलिका साहित्य प्रकार नवलिका छे अने पाठनुं नाम छे पोस्ट ऑफिस। ए आपणे जोई रह्या हता अने आपणे ए पण जोयुं हतुं के विश्व साहित्यनी अंदर आ नवलिका छे ई स्थान पामेली छे अने ध लेटर द्वारा एने अनुवादित करवामां आवी हती। तो आ पाठनी अंदर आपणे छेल्ले जोयुं हतुं के पोस्टमास्टर ने परिचय आपे छे कोनो अली डोसानो, कि आ एक गांडो छे ने पेला शिकारी हतो ने खूब पाप कर्मो कर्या छे अने कोई थानकनो दोष लागी गयो छे जेने कारणे એ ગાંડો થઈ ગયો છે એટલે રોજ આવીને અહીંયા બેસે છે અને કોઈ એની સરહૃદયતાને સમજતું નથી તો બધા એને ગાંડામાં ખપાવે છે। એની લાગણીને કોઈ જોઈ શકતું નથી અને ત્યાં સુધીનું આપણે જોયું હતું કે ગાંડો છે એટલે બીજો પોસ્ટમાસ્ટર કહે છે કે ગાંડા એ તે બહુ વિચિત્ર હોય છે। મિત્રો, આપણે આ સાથે આદર્શ વાચનએ કરીએ છીએ અને આદર્શ વાચનની રીત અને સમજૂતી બંને સાથે કરતા જઈએ છીએ તો આગળ વધીએ વાંચવામાં। ગાંડા બહુ વિચિત્ર હોય છે, હા। અમદાવાદમાં મેં એક વખત ગાંડો જોયો હતો, તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કંઈ જ કામ નહીં। બીજા એક ગાંડાને હંમેશા નદીના કાંઠા જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી। અરે, એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળને આગળ ચાલ્યા, આગળને પાછળ ચાલ્યા જ કરે, બીજો એક કવિતા ગાયા કરતો, એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એવું માનીને રોયા કરતો। તો અહીંયા ગાંડાનું પુરાણ ખુલ્યું હતું એટલે બધા છે એ ગાંડાની વાતો કરતા હતા કે અલગ અલગ ગાંડાને અલગ અલગ પ્રકારની ટેવ હોય છે। એકને ધૂળના ઢગલા કરવાની ટેવ હતી, એકને નદી કિનારે જે પથ્થર ઉપર પાણી રેડવાની ટેવ હતી, એક પોતાને ને પોતાને મારતો હતો, એક આગળ પાછળ ચાલતો હતો અને મારે છે કોઈ બીજું એવું સમજી અને રેડ્યા કરતો હતો। તો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું। હંમેશા હું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની જેમ બેસી ગઈ છે। પોસ્ટમાસ્ટર છેવટે ઉઠ્યા અને જતાં જતાં કહ્યું, માળું ગાંડાની પણ દુનિયા લાગે છે, ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ જેવી, ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે। છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્ટર હસીને ચાલ્યા ગયા। એક કારકુન ખત મળે જરા ગાંડા વેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા। પોસ્ટમાસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા તેના તરફ ઇશારો કરીને કહ્યું હતું। પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની ગઈ। આજે તો ગાંડાનું પુરાણ નીકળ્યું હતું, છેવટે પોસ્ટમાસ્ટર ઊભા થાય છે અને છેલ્લે એ ગાંડાની જ વાત કરે છે કે એક કારકુન હતો, એ પોતે શું કરતો હતો, ગાંડા ઘેલી વાતો કરતો હતો એટલે એના તરફ જોઈ અને પોસ્ટમાસ્ટર કહે છે કે ગાંડા છે એની તે દુનિયા હોય છે અને એની દુનિયાને કોની સાથે સરખાવી છે, કવિની સૃષ્ટિ સાથે, કે કવિ જેમ ધૂની હોય ગાંડા પણ ધૂની હોય છે એટલે કવિની સૃષ્ટિ જે રીતે એની સૃષ્ટિ હોય છે। છેલ્લા શબ્દો બોલતા પોસ્ટમાસ્ટર છે એ હસીને ચાલ્યા જાય છે અને આ જતાં જતાં ઈશારો જે માણસ તરફ કર્યો હોય છે અને હસી પડે છે એના તરફ હસતા હસતા કહે છે અને પાછા બધા કામમાં લાગી જાય છે। પોસ્ટ ઓફિસનું વાતાવરણ શાંત પડી જાય છે। એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં। અલીનું મન
સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલ્લી આવ્યો, પણ એ દિવસે હફતો હતો, એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. અને બે ત્રણ દિવસ સુધી અલી આવતો નથી, અને એક બે ત્રણ દિવસ પછી આવે છે. અલી કેમ ન આવ્યો એવું સમજવાવાળું કોઈ હતું નહીં, એના પ્રત્યે સહાનુભૂતિ કોઈને હતી નહીં, કે એવી વિશાળ દ્રષ્ટિ કોઈના મન હતી એના મનને સમજી શકે. પણ બધા કતુઅલવશ કે પેલો કેમ નહીં આવ્યો હોય, કેમ નહીં આવ્યો હોય એમ કરી એને કૌતુકવશ થઈ, અને બધાને એમ થતું હતું કે ન આવવા માટે કતુઅલ થતું હતું બધાને. પણ બે ત્રણ દિવસ રહીને એ પાછો આવે છે, અને આજે ખૂબ આવતો હતો. એ સૂચવે છે કે આજે એની તબિયત બરાબર નહોતી, અને એના ચહેરા ઉપરથી એ જે આવતો હતો એના ઉપરથી એની જીવન સંધ્યા નજીક આવી રહી છે એના સ્પષ્ટ એંધાણ, એના સ્પષ્ટ ચિહ્નો છે એ મિત્રો દેખાઈ રહ્યા હતા. આજે તો અલીએ અધીરા બની પોસ્ટ માસ્ટરને પૂછ્યું, માસ્તર સાહેબ મારી મરિયમનો કાગળ છે. પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા, તેમનું મગજ સવાલ જીવી શકે એટલું શાંત ન હતું. ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો. હા ભાઈ, પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપાવે. પોણી જિંદગી શિકારમાં કાઢી હોય એને શી ખબર હોય કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું. બહુ મસ્ત વાત છે કે એ આવ્યો અને આજે અધીરો બની ગયો હતો, અને અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછી નાખે છે કે મારી મરિયમનો કાગળ આવ્યો છે. એટલે પોસ્ટ માસ્ટર છે એ પોતાના ગામ જવાની ઉતાવળમાં હતા, એટલે એને એ પ્રશ્ન કે આ પ્રશ્નને ઝીલી શકે એટલી એની તાકાત નહોતી, એનું મગજ ઠેકાણે નહોતું. એટલે એમ કહે છે કે કેવા છો ભાઈ તમે? એટલે ગુસ્સામાં કહે છે, પણ અલી તો પોતાની ધૂનમાં છે, એટલે એમ કહે છે કે મારું નામ અલી. એ પોતે પ્રશ્ન પૂછે છે કાંઈ અને જવાબ દે છે ક્યાંય, અસંબદ્ધ જવાબ આપે છે. અને પોસ્ટ માસ્ટર કહે છે કે આ કે તારી મરિયમનું નામ લખી રાખ્યું છે એ કે? તો ઓલો હજી એની ધૂનમાં છે એ કે ન લખ્યું હોય તો લખી રાખો ને હું ન હોઉં ત્યારે એ કે તમને કામ આવે. અને એ બિચારો જેણે પોતાની જિંદગી કોણી જિંદગી છે એ શિકારમાં જ કાઢી છે એવો માણસ છે, એને એટલી ખબર ન હોય કે પોતાની મરિયમનું પોતાના જીવનમાં સ્થાન છે, બીજાને મન એની બે પૈસા જેટલી બે કોડી જેટલી પણ કિંમત નથી, તેમ છતાં એ બોલ્યો જાય છે. પોસ્ટ માસ્ટર તપી ગયો. ગાંડો છે કે શું? જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા, અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો. હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? તો એકદમ ગુસ્સે થઈ જાય છે પોસ્ટ માસ્ટર, અને એમ કહે છે કે જા અહીંથી, હવે તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. અને આ સાંભળી અને એની આંખની અંદર આંસુ આવી જાય છે, અને શ્રદ્ધા તો અંદર હતી પણ હવે એની ધીરજનો અંત આવી ગયો હતો. અને એમ કહે છે કે અરે રે, હવે મારી મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફેર્યો. ભાઈ, કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કેમ? જુઓ આ મારી પાસે છે, એમ કહી પોતાની જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચકીની કાઢી. જોઈ કારકુન ભડક્યો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો? શું આ ઉપર દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી.
આકાશ ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું, તમારે મારી મરિયમનો પાગળ આવે તો પહોંચાડો. કારકુન આશ્ચર્યમાં સ્થિર હોય, ક્યાંથી ક્યાં પહોંચાડો? મારી ખબર ઉપર. હે, અને અલી ડોસાનો જતો હોય છે ત્યાં પાછળ એક કારકુન આવે છે, અને આ કારકુન થોડો સારો કમ્પેરેટિવલી બીજા બધા કરતા, એટલે એમ કહે છે કે એ ભાઈ, એટલે એ ઊભો રહે છે, કે છે શું છે એ કે, એટલે એને કહે છે કે જો મારી પાસે આ છે, એટલે એ જૂની પતરાની દાબડીની અંદરથી અલી પાંચ ઘીની છે એ કાઢે છે, અને એ જોઈને કારકુન ભડકે છે, એટલે એમ કહે છે કે તમારે ભડકવાની જરૂર નથી, મારે આનો કાંઈ ઉપયોગ છે નહીં, આ તમારા માટે કામ છે, પણ એ ધ્યાન રાખજો કે ઉપર તમને શું દેખાય છે. ઓલો કહે છે કે આકાશ, તો કહે કે એ આકાશમાં અલ્લા છે, અને એની સાક્ષી હું તમને પૈસા આપું, ગીની આપું છું, અને મારી મરિયમનો કાગળ આવે તો તમારે મને પહોંચાડવાનો છે. ઓલો કહે છે ક્યાંથી પહોંચાડવાનો છે ને ક્યાં પહોંચાડવાનો છે? તો એ કહે છે કે મારી કબર ઉપર. એને મૃત્યુ સૂજી આવી છે. અને મિત્રો, જે સાચા માણસો હોય એને અગમચેતી કહેવાય, એને અગમચેતી રૂપે પોતાના મૃત્યુ છે એનો અંદાજ આવી જતો હોય છે. એટલે પેલો કારકુન છે એ ચમકે છે કે એ સાચું કહું છું, આજે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લો મરિયમ ન મળી, કાગળે ન મળ્યું, અલીની આંખમાં ઘે નથી. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 300 તોલા સોનું પડ્યું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં, અને તેની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં હતા, એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપા લાગ્યા ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્ટરે ઝપાટા બંધ એક કવર ઉંચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ તેણે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માણસ સ્વભાવ બહાર આવ્યો હતો. એને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસા મૂકો અને કદાચ એની દીકરી મરિયમ. તો અલી ડોસો તે દિવસે કહે છે કે હું તમને સાચું કહું છું કે આજે મારો કેવો દિવસ છે, છેલ્લો દિવસ છે, કે મને મરિયમે ન મળી અને મરિયમનું કાગળ છે એ પણ મને મળ્યો નહીં, અને એની આંખની અંદર ઘેર હતું, અને એ પછી પોતે ત્યાંથી જતો રહે છે. અને કારકુન છે એના ખિસ્સામાં તો ઓલરેડી 300 તોલા સોનું આવી જ ગયું છે, અને પછી કોઈ દિવસ અલી ડોસો દેખાણો નહીં તો કોઈ એની ચિંતા પણ કરી નહીં. અને એક દિવસ પોસ્ટમાસ્ટર અફસોસમાં અને ચિંતામાં શોકની અંદર ડૂબેલા બેઠા હતા, કારણ કે દૂર દેશાવરમાં રહેતી, દૂર દૂર રહેતી પોતાની દીકરી છે એ માંદી હતી, અને એના શોકની અંદર પોતે બેઠા હતા. એવામાં તે કાગળના થોકડા આવે છે, એમાંથી કાગળનો રંગ જોઈ તેને એવું લાગે છે કે આ કાગળ છે એ પોતાનો હશે, એટલે એક કાગળ છે એ ચપાટા પર પોતે ઉંચકી લે છે, અને ઉપર સરનામું જોઈએ છે તો કોનું સરનામું નીકળે છે? કોચમેન અલી ડોસાનું. અને એને એકદમ શોક લાગે છે, વીજળીનો આંચકો લાગે એ રીતના લાગે છે, અને એ પોતે નીચે નાખી દે છે. અને થોડી વારમાં એકદમ જે કડક અધિકારી છે એ સ્વભાવ મૂકી અને પોતે માનવ સ્વભાવમાં બહાર આવીને બહાર આવી જાય છે, અને એને એકદમ સાંભળ્યું કે આ તો પેલો અલી ડોસો હતો એનું ખબર છે, અને કદાચ એની દીકરી મરિયમ છે એનો આ પત્ર હશે. હવે એ શું પ્રતિક્રિયા કરે છે? લક્ષ્મીદાસને બોલાવે છે. લક્ષ્મીદાસ એણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ? આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે તપાસ કરશું? એ દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા.
ચાર વાગે એને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજે એમને ઈચ્છા હતી. તો લક્ષ્મીદાસને બોલાવે છે. લક્ષ્મીદાસ કોણ હતો? જેને 3 તોલા સોનું આપ્યું હતું એ માણસ હતો. એ કોઈ એ આવે છે કે સાહેબ શું કામ છે? ત્યારે કહે છે કે આ તમારા અલી ડોસા ક્યાં છે? તો કે ખબર નથી, કે એની તપાસ કરશું. અને વાતને અટકી જાય છે. પોસ્ટમાસ્ટર છે, એની દીકરી છે, એના સમાચાર છે એ પણ તે દિવસે આવતા નથી. અને આખી રાત પોતે શંકામાં અને શોકમાં વિતાવે છે. અને પોતે 3 વાગ્યામાં ઉઠી અને ઓફિસમાં જાય છે. એને એમ થાય છે કે આજે અલી ડોસા આવે તો મારે જાતે જ મારે એને કવર આપવું છે એવી એને ઈચ્છા થયેલી છે. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર સમજી ગયો, કારણ કે 2 સરહદય પિતા ભેગા થયા છે. એટલે હવે એની પરિસ્થિતિ છે એને સમજાવ્યું. આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલી વખત ઉછળી રહ્યું. આણે તો એક જ રાત વિતાવી, ઓલાએ તો 5-5 રાત છે એ આવી રીતના વિતાવી હતી. અને આજે પહેલી વખત આજે પોસ્ટમાસ્ટર છે એનું હૃદય છે એ લાગણીથી ઉછળી રહ્યું. બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટમાસ્ટર ઉઠ્યા. પિતાનું હૃદય, પિતાના હૃદયને પીછાને તેમ આજે દોડ્યા. બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધદીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ ઉપર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર હલમનસાઈની પીછી ફરેલી હતી. તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું ને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતા બારણા પાસે આવ્યો. તો 5 વાગ્યા અને બારણા ઉપર ટકોરા પડ્યા. અને બધા પોસ્ટમેનો જે નહોતા આવ્યા, પોસ્ટમાસ્ટરને તો ઊંઘ નથી આવતી એટલે પોતે આવીને ઊભા હતા. એને એમ લાગ્યું કે આ 5 વાગ્યાના ટકોરા પડ્યા છે એટલે અલી ડોસા તે આવ્યા હશે. અને પોતે સહૃદય પિતા બની, પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાણે એમ પોતે એ પિતાને માટે થઈ અને બારણા તરફ દોડ્યા અને બોલવા લાગ્યા કે આવો અલીભાઈ, આ તમારો કાગળ. અને બારણાની અંદર જુએ છે તો એને દીન એટલે ગરીબ ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો એવો અને હજી છેલ્લે રેડ્યો હતો એની આંસુની ધાર પણ હજી એના ગાલ ઉપર દેખાતી હતી. ચહેરાની કરચલીઓ છે એમાં કરડાઈના રંગ અને ભલમનસાઈ બંને ભળેલા એને દેખાણા. અને ડોસાએ એ ચિત્ર જોવે છે પણ એકદમ ભડકે છે, કારણ કે એ માણસ છે એની આખા મનુષ્યનું તેજ નહોતું. એટલે કોણ છે સાહેબ? તો કે અલી ડોસા. અને લક્ષ્મીદાસ છે એક બાજુ સરી અને બોલતા બારણા પાસે આવે છે. પણ પોસ્ટમાસ્ટરે તે તરફ લક્ષ ન આપતા બારણા તરફ જ જોયું. ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્ટરની આંખો ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ ન હતું, કોઈ જ હતું નહીં. એ શું? કે લક્ષ્મીદાસ તરફ થઈને તો એનો હાથમાં હજી ભટકતો હતો એટલે એને કોઈ દેખાતું નથી. લક્ષ્મીદાસ જેવા આવે છે અને બારણું ખોલે છે, બારણા તરફ જોવે છે તો એને કોઈ દેખાતું નથી. લક્ષ્મીદાસ પૂછે છે, એનો જવાબ પણ એ આપતા નથી. અને બારણા લક્ષ્મીદાસને કહે છે કે આ શું છે એમ. એના સવાલનો જવાબ આપ્યો, હા અલી ડોસા કોણ? તમે છો ના? જી, અલી ડોસા તો મરી ગયેલ છે પણ એનો કાગળ આવો મારી પાસે. હે, કેદી લક્ષ્મીદાસ? જી, એને તો 3-1 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ કર્યો. તો પોસ્ટમાસ્ટરને તો દેખાય જ છે પણ લક્ષ્મીદાસ કહે છે કે એને ગુજરી ગયા. બીજો પોસ્ટમાસ્ટર કહે છે કે 3 મહિના થઈ ગયા. અને
પોસ્ટ માસ્ટર દીકભૂટ બની ગયા. હજી મરિયમનો કાકડો ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. પોતે વિચારમાં પડી જાય છે કે મેં અલીને જોયો શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. પાછી રોડ દિશી ચાલી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ચપાટા બંધ કાગળ ફેંકાઈ જતા હતા. આનો એ પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ કે ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું. પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંતિ થાય. મિત્રો, આખા પાઠની અંદર સૌથી સુંદર વાક્ય અને સમજવા જેવું વાક્ય આ છે. આ એક આપણે સમજી લઈએ ને કે આપણે આપણી દ્રષ્ટિને જ વળગી રહીએ છીએ. આપણા નજરથી બીજાને જોઈએ. બીજાની નજરથી જે દિવસે આપણે બીજાને જોવાની કોશિશ કરશું, એની નજરથી આપણે એને જોશું, તે દિવસે આ જગતની અંદર જે પ્રશ્નો સર્જાય છે ને એ પ્રશ્નો અડધોરક બંધ થઈ જશે. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટમાસ્ટર ધીમે ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્ટરને લક્ષ્મીદાસ પાછા મળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમારે વહેલા આવ્યા કા? જી હા. અને તમે કીધું અલી ડોસા? જી હા. પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું? હા, ઠીક, કાંઈ નહીં. પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આમું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું. આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા ને પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધતાથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. અને લક્ષ્મીદાસ એને પૂછે છે કે સવારે તમે કેવી વાત કરતા હતા? પણ એને જવાબ આપતા નથી અને પોતે એનીથી છૂટા પડી પોતાના ઘરે જાય છે. જે માણસે પાંચ પાંચ વર્ષ સુધી રાત્રિભર જાગ્યો છે એ માણસ છે એને પોતે સમજી ન શક્યા. એને માટે થઈને એનો આત્મા એને ડંખતો હતો. આજે પણ હજી પોતાની દીકરીના સમાચાર તો કાંઈ આવ્યા જ ન હતા. પરંતુ આજે એને તો રાત્રિ છે એ શંકા કુશંકામાં ગાળવાની હતી. પણ આજે એને આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપ ત્રણેય દેખાતા હતા. છબી કોની હતી? આશ્ચર્ય હતું. દીકરીનો કાગળ આવશે કે નહીં એ શંકા હતી. અને અલી ડોસાને ન સમજી શક્યા એનો પશ્ચાતાપ હતો. આ ત્રણેયના તાપથી પોતે તપતા હતા. અને બાજુમાંથી પોતાનું ઘર છે એમાં સગડી તપી રહી હતી, એમાંથી સરસ મજાનો તાપ આવતો હતો. આ પાઠ છે મિત્રો, એ લેખકનું જે તણખામંડળ ભાગ છે એક એમાંથી લેવામાં આવેલો છે.